વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી. આ સમાચાર કે જેમાં કારમાં ગુંગળાઈ જવાથી એક બાળકનું મોત થયું છે. અમદાવાદના બાપુનગરમાં હીરાવાડી વિસ્તારની આ ઘટના કે જેમાં કારમાં ગુંગળાઈ જવાને કારણે બાળકનું મોત થયું છે. બાળક રમતા રમતા અજાણી કારમાં ઘૂસી ગયું હતું અને બાળક કારમાં ગયા પછી કારનો દરવાજો લોક થઈ ગયો. બાળક બહાર ન નીકળી શક્યું ત્યારે સ્થાનિકોએ ગાડીના કાચ તોડીને બાળકને બહાર કાઢ્યો. 15-20 દિવસથી કાર આ સ્થળે પડી રહી હતી તેવું કેટલાક લોકોનું માનવું છે. પરંતુ મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે આ રીતે એમ જ કાર છે તે ખુલ્લામાં મૂકી દેવામાં આવે છે ને આ પ્રમાણે અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે કે જેમાં બાળક રમતા રમતા કાર ઘૂસી જવાને કારમાં જતા રહેવાને કારણે અને પછી કાર ઓટો લોક થઈ જવાને કારણે મૃત્યુના સમાચાર અગાઉ પણ બનેલા છે. ત્યારે અમદાવાદના હીરાવાડી વિસ્તારની આ ઘટના પાયલ પ્લાઝા જે ફ્લેટ આવેલા છે તેની બિલકુલ આગળના ભાગમાં છેલ્લા 15-20 દિવસથી એક કાર ત્યાં પડી રહી હતી. સ્વાભાવિક છે કે અત્યારે એક બાજુ જ્યારે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકો રમતા પણ હોય ને ત્યારે આ એક બાળક કે જે રમતા રમતા કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને કારનો ખોલવાનો જ્યારે પ્રયાસ કર્યો કાર ખુલી ગઈ. બાળક અંદર જતું રહ્યું પરંતુ બાળક જેવું અંદર ગયું ત્યાર પછી તેને દરવાજો ખોલતા ના આવડ્યું. દરવાજો ઓટો લોક થઈ ગયો, કાર બંધ થઈ ગઈ અને ત્યાર પછી ગુંગળામણને કારણે આ બાળક છે તેણે ત્યાં જ તેનો દેહ ત્યાગી દીધો અને આમ અકાળે આ બાળકનું અવસાન થઈ ગયું. બંધ કારમાં ગુંગળાઈ જવાને કારણે માત્ર 5 વર્ષીય બાળકની જીવનલીલા સંકેલાઈ ગયું. ત્યારે સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે છેલ્લા લગભગ 15-20 દિવસથી આ કાર અહીં જોવા મળતી હતી. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હીરાવાડી ખાતે પાયલ પ્લાઝાની બહાર ગઈકાલે જે કહી શકાય કે 5-4 વર્ષીય બાળકનું ગુંગળામણથી મોત થયું છે. આપણે તેના જ પરિવારના ઘરે છીએ, આપણે તેમના જ પિતા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે હકીકત થયું તો શું. આપનું નામ શું છે? સલરામભાઈ દુબે. જે પ્રકારથી જે જે હાદસા હુઆ હે ક્યા ગયે કે હાદસા કે બારે મેં ક્યા કહું, વો બચ્ચા ખેલતે ખેલતે પહોંચ ગયા ગાડી કે પાસ મેં, ફોર વ્હીલર ગાડી થી. તો વહાં ક્યા અંદર દસી ગયો, લોક દબી ગયા, કોઈ ભી માલમ નહીં પા મેરે કો, મેરે કો ખુદ કો નહીં માલમ થા. વો તો મેરે કો બાદ મેં માલમ પડા, જા હોસ્પિટલ મેં પહોંચ ગયે તબ ઉસકે બાદ મેં પતા પડા ક્યા હુઆ ક્યા નહીં હુઆ. આપકો યે પૂરી ઘટના કી જો જબ જાન કબ હુઈ થી ઓર ઉસકે બાદ મેં આપને ક્યા કિયા? મેં તો જબ તક મેરે કો પતા ચલા તબ તક મેં સિવિલ મેં પહોંચે પહોંચતે તબ તક હું ઓફ ઉઠ ચુકા થા. આ તો બાળકના જે પિતા તેમણે પોતાની જે વેદના વ્યક્ત કરી છે, આપણી સાથે જે કહી શકાય કે 4 વર્ષીય બાળકની જે માતા છે તેમની સાથે વાત કરીશું. ક્યાં પૂરા મામલા થા, ક્યાં હુઆ થા ઓર આપકો કબ પતા ચલા? મેરે કો 3 બજે પે માલુમ પડા થા, મેરી ચાલી મેં સે ફોન ગયા, બોલે કઈ બચ્ચા કી તબિયત જ્યાદા ખરાબ હૈ. તો મેં જબ એસે તુરંત સુન કે તુરંત હી ચલી આઈ, તો આગે આઈ તો રિક્ષા પંચર હો ગઈ, તો ફિર દૂસરી ચેન્જ કરકે રિક્ષા સિવિલ પહોંચી. સિવિલ મેં પહોંચી તો બોલા દવા ચાલુ હૈ, તો બાદ મેં એક દૂસરે ઇન્સાન ને બતાયા, બોલે બચ્ચા ઓફ હો ગયા હૈ ઓર કુછ આગે નહીં માલુમ થા. યે કાર કે બારે મેં આપકો કુછ પતા થા? યે કિસકી કાર થી, કિતને સમય સે બહાર પડી થી? નહીં એસા કુછ નહીં માલુમ થા. આજ અચાનક કાર ભી થી, અબ વો ભી ગાયબ હો ગઈ મન સે. આપકા બચ્ચા જો હૈ કિસ તરહ સે યહાં સે ગાયબ હુઆ થા, ક્યા કહેગે આપ? એસા તો કુછ એસા ક્યા બોલું, અભી તો કુછ સમજ મેં ભી નહીં આ રહા હૈ કે અચાનક ગાયબ હુઆ થા.